કેમ છો મિત્રો? તો આજે આપણે જે વિજયનગર સામ્રાજ્ય છે એનો એક વિડીયો દેખી ચૂક્યા છે કે જેના રાજાઓની વાત કરે છે, કઈ રીતના રાજાઓ હોય છે, કઈ રીતના શાસન છે, કઈ રીતના બહુમની રાજ્યો ઉત્તરમાં હોય છે, કૃષ્ણા નદીની દક્ષિણમાં વિજયનગર સામ્રાજ્ય હોય છે, કૃષ્ણરાજ દેવરાયની વાત કરી છે. આજે જે પોઈન્ટ છે એ વિજયનગર સામ્રાજ્યનું જે કેમ સામાજિક છે, આર્થિક છે, ન્યાય પ્રણાલી છે એના ઉપર છે. આજકાલ ભાઈ ટ્રેન્ડ ચાલે છે, તમે જો રાજાઓ છે તો રાજાઓના પ્રશ્ન પૂછાય છે, એના કરતા પણ વધારે પૂછાય છે આને શું કહેતા, આના કઈ ઉપજ કેટલા ટકાવારી એના ઉપર હતી, કર હતું, આ વ્યક્તિઓને શું કહેવાતું, એવા પ્રશ્નો ઘણા પૂછ્યા છે. તો આ પ્રશ્નો ઉપર થોડી ચર્ચા કરીએ. આ સીધી સીધા યાદ કરવાના છે, આમાં કઈ છે નહીં. જેમ કે આપણે કહેતા હોય કે આને આ નામથી ઓળખવામાં હતું, કેમ ઓળખવામાં હતું, એનું રીઝન છે ને, એ સમયે એને એ નામથી ઓળખતા. જેમ કે આ બધી મેટરો અહીંયા આપેલી છે, એક એક ઉપર આપણે ચર્ચા કરતા જઈએ. સૌથી પહેલા આપણે જઈએ વિજયનગર સામ્રાજ્યનું લશ્કરી તંત્ર કેવું હતું. તો લશ્કરી તંત્રમાં યાદ રાખજો કે રાજા સર્વોચ્ચ વડો હતો. લશ્કરી તંત્રનો સર્વોચ્ચ વડો કોણ હતો? તો કે રાજા હતા. રાજા જે આદેશો આપતા એ બધા એમને પાલન કરવું પડતું હતું. રાજાનો જે નિર્ણય હતો એ અંતિમ ગણવામાં હતો. પણ એનાથી થોડું આગળ જઈએ તો આ લાઈન આપણા માટે આઈએમબી બને. સેના વિભાગને કદાચાર કહેતા. સીધો જ એવો પૂછાય કે કદાચાર વિજયનગર સામ્રાજ્યના સંદર્ભે કદાચાર શું સૂચવે છે? તો આપણે લાગે ભ્રષ્ટાચાર ને એવું બધું હશે. યાદ રાખજો જે સેના વિભાગ હતો, જે સેનાનો વિભાગ હતો, એને કયા નામથી ઓળખવામાં આવતા? કદાચારના નામથી ઓળખવામાં આવતા હતા. તો આપણા માટે એક આઈએમબી પ્રશ્ન બની જાય. એનાથી આગળ જઈએ કે કદાચાર કહેતા અને તેના જે વડા હતા એને દંડનાયક અથવા તો કે સેનાપતિ કહેવામાં હતા. તો જે આ જે સેના વિભાગનો જે વડો હતો એને કયા નામથી ઓળખવામાં આવતો હતો? દંડનાયક અથવા સેનાપતિ. અને જે આ જે છે જે સેના વિભાગને કયા નામથી ઓળખવામાં આવતા હતા? કદાચારના નામથી ઓળખવામાં આવતા હતા. ઓકે, એનાથી આગળ જઈએ, શિક્ષણમાં જઈએ. શિક્ષણ કઈ રીતના આપવામાં આવતું હતું? જેમ કે હિન્દુઓ છે તો હિન્દુઓના જે છોકરાઓ છે એમને મઠમાં અથવા મંદિરમાં આપવામાં આવતું શિક્ષણ. એનાથી થોડું આગળ જઈએ, જે જૈનો હતા જૈનો માટે પલ્લીઓ હતી એ સ્થાન ઉપર એમને શિક્ષણ આપવામાં આવતું હતું. અને બૌદ્ધોને વિહારમાં શિક્ષણ આપવામાં આવતું હતું. જેમ કે કોઈ હિન્દુ છે તો હિન્દુઓને મંદિરમાં અથવા મઠમાં એ રીતના શિક્ષણ સંસ્થાઓ હતી એમને. પણ એનાથી થોડું આગળ જઈએ કે મોટી મોટી જે શિક્ષણ સંસ્થાઓ હતી, જેમ કે મોટી શિક્ષણ વ્યવસ્થા હતી, એમને બ્રહ્મપુરી અથવા ઘટિકાના નામથી ઓળખવામાં આવતા હતા. આ પ્રશ્ન આપણા માટે આઈએમબી બને છે કે વિજયનગરના સામ્રાજ્યના સંદર્ભે ઘટિકા અથવા બ્રહ્મપુરી શું સૂચવે છે? તો એ શું છે? મોટી શિક્ષણ વ્યવસ્થા. જેમ કે કઈ મોટી યુનિવર્સિટી છે એ મોટી શિક્ષણ વ્યવસ્થા છે, શૈક્ષણિક સંસ્થાઓ છે, કયા નામથી ઓળખવામાં આવતી હતી? બ્રહ્મપુરી અથવા તો ઘટિકાના નામથી ઓળખવામાં આવતી હતી. અને જે ગામડામાં જે શિક્ષક હોય છે, ગ્રામ શિક્ષક હોય છે, એને વત્તી અથવા અકર્ગીના નામથી ઓળખવામાં આવતું હતું. કયા નામથી ઓળખવામાં આવતું હતું? વત્તી અથવા અકર્ગી. મોટી શૈક્ષણિક સંસ્થાઓને શું નામથી ઓળખવામાં આવતું હતું? બ્રહ્મપુરી અથવા ઘટિકા. ઓકે, સૈનિક જે શાસન છે વિભાગને કયા નામથી ઓળખવામાં આવતું હતું? તો કદાચારના નામથી ઓળખવામાં આવતું હતું. તો આ બધા પ્રશ્નો થોડા યાદ રાખવા જેવા છે, નોટ ડાઉન કરવા જેવા છે. એનાથી આગળ જઈએ, સામાજિક સ્થિતિ કેવી હતી? સામાજિક સ્થિતિમાં અહીંયા ખાસ વસ્તુ યાદ રાખવા જેવી છે કે અહીંયા મહિલાઓની સામાજિક સ્થિતિ ખૂબ સારી હતી. તો પહેલી જ વસ્તુ છે કે સ્ત્રીઓનું સ્થાન કેવું હતું? ઊંચું હતું. સાહેબ, અમુક જગ્યાએ એવું પણ કહેવામાં આવે છે કે અમુક મલ્લયુદ્ધમાં પણ સ્ત્રીઓ ભાગ લેતી હતી. અમુક કહેવાય તો કહેવાય કે અત્યારની તારીખમાં એડમિનનું કામ કરતા, એવી રીતના કારકુનના જગ્યા પણ ઘણી જગ્યાએ સ્ત્રીઓ હતી, ઘણી જગ્યાએ સેનાપતિના પદ ઉપર પણ સ્ત્રીઓ હતી. તો સ્ત્રીઓનું જે કહેવાય સન્માન હતું એ સમય, તો વિજયનગર સામ્રાજ્યમાં પૂછાય સ્ત્રીઓનો દરજ્જો કેવો હતો? ઊંચો હતો. બધી જોબ કરી શકતી સોર્ટમાં, એવી કોઈ હતું નહીં કે આ જોબ છોકરીઓ ના કરી શકે, એવું હતું વિજયનગર સામ્રાજ્યનું. એનાથી આગળ જઈએ, ચતુર્વર્ણ શ્રમપાલક વ્યવસ્થાથી, જેમ કે કેમ ચાર વર્ણ છે એ પ્રમાણે અહીંયા પણ ચાર વર્ણની વાત છે. મોસ્ટ ઓફ સેનાપતિ, ખાસ યાદ રાખવા જેવું છે કે વિજયનગર સામ્રાજ્ય છે એ હિન્દુ પ્રણાલીનો છે, અને ત્યાં સૌથી વધારે જો મહત્વ આપવામાં આવતા તો બ્રાહ્મણોને આપવામાં આવતા. અને બ્રાહ્મણો એ સમયે કહીએ તો શુદ્ધ હતા, મદિરાપાન ને બધું નહોતા કરતા. એટલે બ્રાહ્મણો અને ભગવાનનું જે કહેવાય વર્ચસ્વ એ સમય ખૂબ હતું. તો બ્રાહ્મણો જ સેનાપતિ મોસ્ટ ઓફ રહેતા અને બ્રાહ્મણોનું માનવામાં આવતું. ક્યારે પણ બ્રાહ્મણોને ફાંસી આપવામાં આવતી હતી નહીં. એટલે શોર્ટમાં કહીએ કે કોઈ એવો ગુનો કરે છે બ્રાહ્મણ, તો એમનું મૃત્યુદંડની સજા એમને નહોતી આપવામાં આવતી. તો બ્રાહ્મણો માટે એક ત્યાં ખાસ જોગવાઈઓ હતી.
ઓકે, તો વસ્તુ યાદ રાખવા જેવું છે. એનાથી થોડું આગળ જઈએ, જયારે યુદ્ધ થતું તો યુદ્ધ વખતે ફરજિયાત લશ્કરી ભરતી થતી, જેમ કે આપણે દેખતા હોય ને ઇઝરાયલના જે ઇઝરાયલના નાગરિકો હોય છે, ઇઝરાયલના નાગરિકો બધાને એક વખત શિક્ષણ ભરતી લેવી પડે, એટલે કે સોરી શિક્ષણ ને પણ કેવી ભરતી, લશ્કરી ભરતી લેવી પડે. તો એ સમય વિજયનગર સામ્રાજ્યમાં પણ એવો કોઈ માહોલ થાય તો બધા માણસોને એ લશ્કરી તાલીમ લેવી પડતી હતી અને લશ્કરમાં જવું પણ પડતું હતું. એમાં બધા જાતોના, એવું નહોતું કે ભાઈ આ જાતને જ આપણે એડ કરતા, બધા જાતોને સરખા રાખતા હતા અને બધાને લશ્કરી તાલીમ આપવામાં આવતી હતી. ઓકે, એ સમય યાદ રાખજો. આદિવાસીઓ હોય, શોર્ટમાં લખું છું આદિવાસી એટલે કે શોર્ટમાં બધાને, શોર્ટ કહીએ તો ઉચ્ચ નીચ જેવું નહોતું, સેનામાં બધા માણસો દાખલ થઈ શકતા હતા. ઓકે, એનાથી આગળ જઈએ. કૃષ્ણ દેવરાયની પત્ની હતી એક ચિત્રાદેવી, નામ હતું, શું નામ હતું એની? ચિત્રાદેવી. ચિત્રાદેવી તે વખતની પ્રખ્યાત ગાયિકા હતી. આ વસ્તુ લખવાનો એ રીઝન છે કે જે રાણી હતી, રાણી પણ ઘણા બધા કાર્યો કરતી, ગાયિકા હતી. મેં તમને પહેલા જ કીધું ને સ્ત્રીનું સ્થાન શું હતું, ઊંચું હતું. તો એ સમયે એની એક રાણી હતી કૃષ્ણદેવરાયની, ચિત્રાદેવી એ સમયની મશહૂર ગાયિકા તરીકે ઓળખાતી હતી. એનાથી આગળ જઈએ. વિવાહકર બંને જોડેથી લેવામાં આવતો. જયારે લગ્ન કરો ને સાહેબ, ટેક્સ લાગતો, લગ્નના ટેક્સ લાગતા, તો લગ્ન કરો તો ટેક્સ લગાડવામાં આવતો અને ટેક્સ બંને જોડેથી લેવામાં આવતો. વર અને વહુ બંને તરફ, એટલે કે બંને પક્ષ તરફથી એનો ટેક્સ ઉઘરાવવામાં આવતો. ઓકે, તો વિવાહ કરો તો જે બંને જોડેથી લેવામાં આવતો હતો. અને વિધવા લગ્ન, અહીંયા જેમ કે અમુક જગ્યા અમુક બુક્સમાં એવું લખેલું છે કે વિજયનગર સામ્રાજ્યમાં વિધવા પુનઃ લગ્ન થતા નહોતા, પણ અમુક જગ્યાએ એવું લખેલું છે કે વિધવાના પણ પુનઃ લગ્ન થતા, અને જે વિધવા સાથે જે માણસ એમના મેરેજ કરે છે એમને કોઈ કર ચૂકવવાનો હતો નથી. તો આવા જે પ્રશ્નો છે તમારા ઓપ્શનમાં આપે, ઓપ્શન એ ઓપ્શન બી, કયું વિધાન સાચું છે કયું વિધાન ખોટું છે, તો મહિલાઓની સ્થિતિ સારી હતી, વિવાહ કર આ રીતના લેવામાં આવતો હતો, મહિલાઓ સાથે જો કહેવાય તો વિધવા મહિલાઓ સાથે મેરેજ કરે એમને કર નહોતો લેવામાં આવતો, આ બધા પ્રશ્નો અહીંયા આપણા ઓબ્જેક્ટિવમાં બની શકે છે. એનાથી થોડું આગળ જઈએ, આપણે દેખી શિક્ષણ કેવું હતું, લશ્કરી તંત્ર કેવું હતું, સામાજિક સ્થિતિ કેવી હતી, હવે એમની આર્થિક સ્થિતિ કેવી હતી. તો આર્થિક સ્થિતિ ઉપર જઈએ તો જે એમની મુદ્રા હતી એ મુદ્રા કયા નામે ઓળખાતી હતી? પેગોડાના નામે ઓળખાતી હતી. સૌથી મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે, કયા નામે? પેગોડાના નામે ઓળખાતી હતી. એમનો મુખ્ય વ્યવસાય ખેતી. સાહેબ તમે જ્યારે બી કોઈ પણ જૂના જો હિસ્ટ્રીમાં જાઓ ને તો મોસ્ટ ઓફ એમનો મુખ્ય વ્યવસાય કયો હોય? ખેતી હોય. અને જો મુખ્ય આવક હોય તો મુખ્ય આવક કયું હોય? સાધનની જમીન મહેસૂલ હતી. કેમ કે એ સમય બીજા કોઈ બિઝનેસ ન હતા, તો ખાસ યાદ રાખવાનું, કોઈ પણ મોસ્ટ ઓફ વંશ ભણતા હતો તો એનો મુખ્ય વ્યવસાય કયો હશે? ખેતી હશે. અને જો મુખ્ય આવક હશે, સાધનની આવક, એ કઈ હશે? મહેસૂલ ઉપજ હશે. પણ કોના ઉપરનો મહેસૂલ? જમીન ઉપરનો હશે. અને એ સમયે 1/6 ભાગ ઉપજ ઉપર લેતા. પૂછાય કે વિજયનગર સામ્રાજ્યમાં કેટલો ટેક્સ હતો? તો ઉપજના 1/6 ઉપર મહેસૂલ કર લેવામાં આવતો. 1/6 વસ્તુ યાદ રાખવાની છે. ઓકે, ઘણી વખત પ્રશ્ન પૂછાયેલા છે. એના સિવાય વિજયનગરમાં અહીંયા 300 લખેલા છે, અમુક જગ્યાએ 500 લખેલા છે. બંદરોનો ક્રમ ન યાદ રાખતા યાદ રાખજો, ઘણા બધા બંદરો હતા. અહીંયા મેં લખ્યું છે 300 બંદરો હતા. કયા? વિજયનગર સામ્રાજ્યમાં. એમાં આપણે અલગ અલગ જગ્યાએ વેપાર કરતા હતા. માલદીવ છે, બર્મા, ચીન, અરબસ્તાન છે, દક્ષિણ આફ્રિકા સાથે વિજયનગર સામ્રાજ્યનું આખે આખો વેપાર ચાલતો હતો. હવે પ્રશ્ન પૂછે કે એ શું આયાત કરતા અને શું નિકાસ કરતા હતા? તો પહેલા આપણે જે વેપારમાં નિકાસ શું કરતા, તો કાપડની નિકાસ કરતા, ચોખાની નિકાસ કરતા, લોખંડ છે, મીઠું છે, સાકર છે, અને તેજાના પણ કરતા છે. એટલે કે તેજા છે, તેજાનો પણ વેપાર કરતા. અહીંયા થોડું વસ્તુ યાદ રાખજો, જે મીઠા ઉપર જઈએ તો મીઠું છે ને, એ મીઠું કેન્દ્ર સરકાર, એટલે કે શોર્ટમાં કહીએ તો રાજાઓના હસ્તક હતું, કેન્દ્રના હાથમાં હતું, સરકારના હાથમાં હતું એમના. અને એના કારણે મીઠામાંથી ઘણું સારું ઉત્પાદન મેળવતા અને સારું એવું ઉપજમાં કહેવાય ને તો એમનો પ્રોફિટ પણ થતો. તો આ બધી વસ્તુઓ શું કરતા હતા વિજયનગર સામ્રાજ્ય વાળા? નિકાસ કરતા. તો આયાત એટલે કે એ લાવતા શું? તો કે ઘોડા લાવતા, હાથી લાવતા, મોતી છે, પારો, તાંબુ, રેશમ, આ બધાનું શું કરતા? એ આયાત કરતા. બંને લખવા જેવું છે, આયાત અને નિકાસ શું છે. એનાથી આગળ જઈએ કે સોનું, તાંબુ અને રૂપાના સિક્કાઓનું ચલણ હતું. હથિયારો લોખંડના વપરાતા. આવા પ્રશ્ન બને કે નીચે પૈકી વિજયનગર સામ્રાજ્યમાં હથિયારો કોના વપરાતા? તો લોખંડના હથિયાર વપરાતા. અને લોખંડના હથિયાર માટેનું મોસ્ટ કેન્દ્ર હતું પાલનાડ. એક ગામ છે ત્યાં પાલનાડ, એ મુખ્ય કેન્દ્ર હતું એમના હથિયારો બનાવવા માટેનું. તો વિજયનગર સામ્રાજ્યનું કયું મુખ્ય મથક જે હથિયારો માટે ફેમસ હતું? તો કયું લખવાનું છે? પાલનાડ લખવાનું છે. ઓકે, એનાથી આગળ જઈએ કે મણિગ્રામ અને વણિકગ્રામ. આ વસ્તુ પણ પૂછાય છે કે મણિગ્રામ શું છે અથવા વણિકગ્રામ શું છે?
તો નાની નાની વેપારી ટોળી હતી એ બધા એક જૂથ બનાવતા, અને જૂથ બનાવતા તો એનાથી શું થતું કે માનો કે કોઈ સમય કોઈ મુસાફરી કરવી છે, અહીંયા ત્યાં માલ લઈ જવો છે, તો એ સમય કોઈ આક્રમણ ન થાય, યુદ્ધનો માહોલ હોય તો એ સમય એમનો માલ સુરક્ષિત રહે, એના માટે જે એક યુનિટી બનાવવામાં હતું, એક ટ્રસ્ટ બનાવવામાં હતો, કઈ રીતે મંડળી બનાવવામાં હતી, એ કયા નામે ઓળખાતી હતી? મણિગ્રામ અને વણિકગ્રામ. એનાથી આગળ જઈએ, પ્રશ્ન સીધો પૂછાઈ શકે છે કે ચીનના કયા કોના નેતૃત્વ હેઠળ ભારતમાં નૌકાદળનો કાફલો આવ્યો હતો? તો યાદ રાખો, ચીનના મોટા નૌકાદળ કાફલો ચેંગ હોનાના નેતૃત્વ હેઠળ વિજયનગર બંદરોની મુલાકાત લીધી હતી. સીધો પ્રશ્ન યાદ રાખવા જેવો છે. એનાથી થોડું આગળ જઈએ, સાંસ્કૃતિક વારસા ઉપર જઈએ એમનો. તો વેદોના ભાષ્યકર શાપણ અને તેના મોટા ભાઈ માધવ બરાબર ત્યાં એમનું કામ કરતા હતા. નામ ખાલી યાદ રાખજો, શાપણ અને માધવ. કૃષ્ણનગરની પણ કહ્યું, વિજયનગર સામ્રાજ્ય સાથે જોડાયેલા છે. ઓકે, હવે અમુક વસ્તુ આપેલી છે, સીધે સીધું યાદ રાખવાનું છે. પૂછે અમરમ શું છે? તો જે સેનાનાયક હોય, એ સેનાનાયક જે હોય ને, સેનાનાયકને વિજયનગર સામ્રાજ્યમાં નાયક કહેવામાં હતા. અને આ જે સેનાનાયકોને જે જમીન આપતા, ઓકે, એ જમીનને કયા નામથી ઓળખવામાં હતી? અમરમ. જેમ કે હું નાયક છું અને મને પૈસા ન આપતા, રોકડમાં પૈસા ન આપતા, મને એની જગ્યાએ જમીન આપી દેતા, તો એ જે નાયક હતા, સેનાનાયકને જે જમીન આપવામાં આવતા, એ જમીનને કયા નામથી ઓળખવામાં આવતી? અમરમ તરીકે ઓળખવામાં આવતી. સેનાનાયકને અપાતી જમીનને અમરમ કહેવામાં આવતી. ક્લિયર છે? એનાથી આગળ જઈએ, એક છે કણિક. તો કે જમીન ખરીદ વેચાણના જે દસ્તાવેજો જેના જોડે રહેતા એને કયા નામથી ઓળખવામાં આવતું? કણિકના નામે ઓળખવામાં આવતું. કોર્ટમાં કહીએ ને તો તલાટી જોડે હોય ને, 6-11 ઉતારા બરાબર, તો એ બધા ઉતારા જે છે એ ઉતારા કણિક. કોર્ટમાં કહીએ તો એ સમયે કણિક નામ ઓળખાવતું. તો જે જમીન ખરીદ વેચાણના જે દસ્તાવેજો રાખતા એ કયા નામે ઓળખાતા? કણિક નામે ઓળખાતા. ઓકે, 6-12 ઉતારા હોય છે ને એ રહે. બસ આગળ જે ઉંબલી, આપણે યાદ રાખવું, ઉંબલી છે ગામમાં વિશેષ સેવાના બદલામાં અપાતી કર મુક્ત જમીન. માનો કે કોઈ ગામમાં વ્યક્તિ છે અને સારી એવી સેવા કરી છે તો એને આખી ફ્રીમાં જમીન આપતા, એના ઉપર કોઈ કર ન લાગતો, એને કયું કહેવામાં હતું? ઉંબલી કહેવામાં હતું. એનાથી આગળ છે રક્તકોણ. રક્ત એટલે કે લોહીની વાત છે. રક્તકોણમાં શું છે? તો કે યુદ્ધમાં શૌર્ય દેખાડી મૃત્યુ પામનાર પરિવારને અપાતી જમીન. માનો હું યુદ્ધમાં એ સમયે કામ કરતો હતો અને મારું ચલો મૃત્યુ થાય તો એના પાછળ જો મેં શૌર્ય દાખવ્યું હોય તો મારા જે પરિવારવાળા છે એમની જે જમીન અપાતી એ જમીન કયા નામથી ઓળખાતી? રક્તકોણ અથવા રક્તકોણના નામે ઓળખાતી છે. ઓકે, એનાથી આગળ છે કુટુંબી. કુટુંબી શું છે? તો કે એ સમયે બ્રાહ્મણોને અમુક જમીન દાન કરવામાં આવતી, મંદિરોને અમુક જમીન દાન કરવામાં આવતી. હવે બ્રાહ્મણો જમીન એટલે કે ખેતી નહોતા કરતા, તો બ્રાહ્મણો શું કરે? બ્રાહ્મણો હોય અથવા જે મંદિર હોય છે, મંદિરનું ટ્રસ્ટ હોય છે, એ જમીન કોઈ બીજાને વાવવા આપતા. તો એવી જમીનને કેવી જમીન કહેવાતી? કુટુંબી કહેવાતી. દેખો, બ્રાહ્મણોને અને મંદિરોને જે જમીન આપતા, એ મંદિરો જે ખેડૂતને જમીનને વાવવા આપતા, તેને કયા નામથી ઓળખાતા? કુટુંબીના નામે ઓળખાય છે. એનાથી આગળ છે વીર પંજાલ. જે વેપારમાં નિપુણ હોય, કઈ ને વાણિયા હોય, વાણિયા, બસ વાણિયાથી વથી યાદ રાખો, વીર પંજાલ. તો જે નિપુણ હોય બિઝનેસમાં એને કયા નામથી ઓળખવામાં આવતું? વીર પંજાલ. આ પ્રશ્ન પૂછાય છે કે બડવા શું છે? બડવા ઉત્તર ભારત છે, મને ઉત્તર ભારતમાંથી જે આવી અને દક્ષિણ ભારતમાં જે વ્યવસાય કરે છે અને ત્યાં સ્થાયી થઈ ગયા છે એવા વ્યક્તિઓને કયા નામથી ઓળખવામાં આવતું? બડવા. કોર્ટમાં ઉત્તર ભારતમાંથી દક્ષિણ ભારતમાં આવીને રહેતા લોકોને કયા નામે ઓળખવામાં આવતા હતા? વિજયનગર સામ્રાજ્યમાં બડવા. તો આ પ્રશ્ન પણ આપણા માટે આઈએમપી છે. એનાથી આગળ જઈએ વેશ્વ. એ સમયે દાસ પ્રથા જેવું પણ હતું, કહીએ તો માણસોની દેહ વિક્રીનો પણ ધંધો થતો. તો આવો જે ધંધો કરતા એને કેવું નામ આપવામાં હતું? વેશ્વક. મનુષ્યનો વેપાર કરનાર, ધંધો કરનાર વ્યક્તિને કેવા નામથી ઓળખવામાં આવતો? વેશ્વક. અને સૌથી છેલ્લો, જે મંદિરમાં રહેનારી સ્ત્રીઓ, મંદિરમાં જે રહેતી હોય છે એને કયા નામથી ઓળખવામાં આવતું? તો દેવદાસી. તો દેવદાસી શું છે? તો કે વિજયનગર સામ્રાજ્યમાં જે મંદિરમાં રહી, પૂજા અર્ચના કરતી અને મંદિરમાં જ રહેતી એવી સ્ત્રીઓને કયા નામે ઓળખવામાં આવતી હતી? દેવદાસીના નામે ઓળખવામાં આવતી હતી. ઓકે, આઈ હોપ આની બાર એવું તો ના કહેવાય કે બધું પતી ગયું. 90-95% ક્લિયર છે તમારું વિજયનગર સામ્રાજ્ય. હવે તમે કોઈ પણ બુક્સ લેશો તો એના લીધે તમારે બધા ડાઉટ ક્લિયર થઈ જશે. હા, વિજયનગર સામ્રાજ્યમાં આ બધું આપેલું છે. ઓકે, તો તમારા ઘણા બધા ડાઉટ ક્લિયર થયા છે. આજે આપણે વિજયનગર સામ્રાજ્યને અહીંયા પૂરું કરીએ છીએ. આઈ હોપ વિડીયો સારો લાગ્યો હશે. સારો લાગે તો વધુમાં વધુ વિડીયોને શેર કરીએ અને આ વિડીયોને લાઇક પણ કરીએ. ઓકે, મળીએ કોઈ નવા ટોપિક સાથે. થેન્ક યુ.